નમસ્કાર મિત્રો જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ઇતિહાસના મોસ્ટ ટાઈમપી સો પ્રશ્નો જોઈશું એનો પાર્ટ ચૌદમો છે આની પહેલાં તેર પાર્ટ અપલોડ થઈ ચૂક્યા છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો પરીક્ષામાં વારંવાર પૂછાતા અતિ મહત્વના પ્રશ્નો જોઈશું બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સો ટકા ઉપયોગી રહેશે વિડીયો વ્યવસ્થિત જુઓ કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે લાસ્ટમાં આની પીડીએફ કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ આગળ વધીએ સોમનાથ મંદિર પર ગજનવીની ચડાઈ વખતે કયા વનવાસીએ બહાદુરીપૂર્વક લડીને શહીદી વહોરી હતી વેગડ ભીલ સૂર્યવંશી ગોહિલ રાજાઓએ ગુજરાતમાં પ્રથમ રાજધાની ક્યાં સ્થાપી હતી સેજકપુર ઈસવીસન અગિયારસો ને માં સિંધુ ખેરની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ લાખાબાવળ કયા જિલ્લામાં આવેલું છે જામનગર જિલ્લામાં ગિરિનગરમાં સુદર્શન સરોવર કોણે બંધાવ્યું હતું ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત વૈશ્યએ બંધાવ્યું હતું સુદર્શન સરોવર શકક્ષત્ર વંશનો પ્રતાપી રાજા કોણ હતો રુદ્રદામન અનુમૈત્રક કાળમાં ઉત્તર ગુજરાતમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ચાવડા વંશના સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી મૂળરાજ સોલંકીએ હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ધંધુકામાં થયો હતો ઈસવીસન એક હજાર ને માં થયો હતો અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતમાં સૌ પ્રથમ ક્યારે કરી હતી ઈસવીસન બારસો ને નવ્વાણુંમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો ને અડસઠમાં ગુજરાતના સુલતાનોનો શાસનકાળ કયો છે ઈસવીસન ચૌદસો ચારથી થી પંદરસો બોતેર સુધી ઈસવીસન ઓગણીસો બેમાં માં દુષ્કાળમાં રાહત આપવા ભાવનગર દરબાર બેંકની સ્થાપના કોણે કરી હતી ભાવસિંહજી બીજાએ સુદામાં ક્યુ વ્રત પાડતા હતા અયાચક વ્રત વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું રૂપસુંદરી માછરડાની લડાઈ કોની વચ્ચે થઈ હતી ઓખાના વાઘેરો અને અંગ્રેજો વચ્ચે થઈ હતી માછરડાની લડાઈ વિનોદ કિનારીવાલાનું શહીદ સ્મારક ક્યાં આવેલું છે ગુજરાત કોલેજ અમદાવાદમાં આરજી હકુમતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી પચીસ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ જુનાગઢે ભારત સંઘની શરણાગતિ ક્યારે સ્વીકારી નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ નવ નવેમ્બરને જુનાગઢનો આઝાદી દિવસ માનવામાં આવે છે ગાંધીજી કોનો કેસ લડવા માટે પ્રિટોરિયા ગયા હતા શેઠ અબ્દુલ્લાનો નાનાભાઈએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી દક્ષિણા દક્ષિણામૂર્તિ ઋતુભરા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી પૂર્ણિમાબેન પકવાસાએ વિરમગામ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી નાનાભાઈ ભટ્ટે નરનારાયણ નામનું મહાકાવ્ય કોણે રચ્યું હતું વસ્તુપાળે ભાવનગરના કયા મહારાજાએ તમિલનાડુના ગવર્નરનો હોદ્દો સંભાળ્યો હતો શ્રી કૃષ્ણપાલ સિંહજીએ વિશ્વનું સૌપ્રથમ બંદર કયા સ્થળેથી મળી આવ્યું છે લોથલથી ભક્ત બોડાણા સાથે કયા તીર્થધામનું નામ જોડાયેલું છે ડાકોર અમદાવાદનું શહીદ સ્મારક કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં બન્યું હતું હિતેન્દ્રભાઈ દેસાઈ અમદાવાદમાં એએમટીએસની સુવિધાનો પ્રારંભ ક્યારે થયો એક એપ્રિલ ઓગણીસો ના રોજ રાજકોટ જિલ્લામાંથી કયા સ્થળેથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે રોજડી ગોંડલ નજીક આવેલું છે અઢારસો બ્યાસીમાં માં કેળવણી માટે ક્યુ કમિશન રચાયું હતું હન્ટર કમિશન સમ્રાટ અશોકના ગિરનારમાં આવેલ શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે ઉત્તર ગુજરાતમાં ચાવડા વંશના શાસનકાળ કયો છે ઈસવીસન સાતસો છેતાલીસ થી નવસો બેતાલીસ સુધીનો ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી ભટ્ટારકે કરી હતી ઈસ્વીસન ચારસો ને સિત્તેરમાં જૂનાગઢની અડીકડી વાવ કોણે બંધાવી હોવાની માન્યતા છે રા નવઘણે સિદ્ધરાજ જયસિંહ એ કોની કોને હરાવીને અવંતિનાથનું બિરુદ મેળવ્યું હતું માળવાના રાજા યશોવર્માને હરાવીને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું ક્યાં સોલંકી વંશના રાજાએ રાજ્યમાં જીવહિંસાની મનાઈ ફરમાવી હતી કુમારપાળ સોલંકીએ કર્ણસાગર સરોવર સરોવર કોણે બંધાવ્યું હતું કર્ણદેવ સોલંકીએ બંધાવ્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધમાં ઘવાયેલા સૈનિકો માટે કોણે ભાવનગરમાં વોર હોસ્પિટલ બનાવી હતી ભાવસિંહજી દ્વિતીય ગુજરાતનો અંતિમ સુલતાન કોણ હતો મુઝફ્ફર શાહ ત્રીજો સિંધુ ખીણની સંસ્કૃતિના મળી આવેલ અવશેષોનું સ્થળ લાખાબાવળ હાલમાં કયા જિલ્લામાં આવેલું છે જામનગર જિલ્લામાં પ્રાચીન વલ્ભી નગરી સાથે કયા સંસ્કૃત કવિનું નામ જોડાયેલું છે ભટ્ટી કવિ ભટ્ટી બિલહણે લખેલ કર્ણસુંદરી નાટકમાં કયા સોલંકી રાજાનો ઉલ્લેખ છે કર્ણદેવ સોલંકીનો મુઘલકાળ દરમિયાન ક્યુ બંદર બાબુલકા મક્કા અને બંધ મુબારક તરીકે ઓળખાતું હતું સુરત બંદર ઈસવીસન અઢારસો ને ઓગણીસના ભૂકંપથી જામનગર જિલ્લાનું કયું સ્થળ સંપૂર્ણ નાશ પામ્યું હતું જોડિયા સોલંકી રાજા ભીમદેવ બીજાએ કયા વર્ષે મોહમ્મદ ગોરીને હરાવીને બંદી બનાવ્યો હતો ઈસવીસન અગિયારસો ને અઠ્યોતેરમાં ચીની બૌદ્ધ ભિક્ષુ યુએન સંઘે ગુજરાતની મુલાકાત ક્યારે લીધી હતી ઈસવીસન છસો ચાલીસના અરસામાં અણહિલવાર પાટણના ચાવડા વંશનો અંત કોના દ્વારા આવ્યો મૂળરાજ સોલંકી દ્વારા મૂળરાજ પ્રથમ સોલંકી સિદ્ધરાજ સોલંકીએ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો યશોવર્માને કયા મુસ્લિમ સુલતાને ઈસવીસન ચૌદસો ને પંદરમાં સિદ્ધપુરના રુદ્રમાળનો નાશ કર્યો હતો અહમદ શાહે મુઘલકાળ દરમિયાન ગુજરાતના કયા બંદરનો વિકાસ ચરમસીમાએ પહોંચ્યો હતો સુરત પાલિતાણા નગર કોણે વસાવ્યું હતું નાગાર્જુને ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા કોણ હતી મીનળદેવી તાનારી નાગરકન્યાઓ સાથે ક્યુ સ્થળ જોડાયેલું છે વડનગર સરદાર સત્યાગ્રહ ક્યારે થયો હતો એસવી ઓગણીસો ને બાવીસમાં માં નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો તળાજા જિલ્લો પૂછે તો ભાવનગર ગુજરાતમાં પ્રાગેતિક પ્રાગૈતિહાસિક કાળના બંદરો ક્યાં છે સોમનાથ ભૃગુકચ્છ અને લોથલ કયો સોલંકી રાજાએ પરમ અહર્તનું બિરુદ ધારણ કર્યું હતું કુમારપાળે પરમ અહર્તનું બિરુદ ધારણ કર્યું હતું દેવલદે કોની પુત્રી હતી ગુજરાતના અંતિમ રાજા કર્ણદેવ વાઘેલાની પુત્રી હતી દેવલદે ગુજરાત પર શાસન કરનાર સુલતાનો કઈ શાખાના રાજપૂતો હતા ટાંક જાતિના રાજપૂતો હતા મુઝફ્ફર શાહ ત્રીજાના કયા વઝીરે અકબરને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું હતું ઇતિમાદ ખાને અહમદ શાહના ગુરુનું નામ શું હતું શેખ અહમદ ખટગંજ બક્ષ મુગલો ગુજરાતમાં પોતાનો વહીવટ કોના દ્વારા ચલાવતા હતા સુબેદારો દ્વારા ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો એસવીસન બારસો ચુમ્માલીસમાં ગુજરાતમાં ભાગબટાઈની જગ્યાએ રોકડ મહેસૂલની શરૂઆત કોણે કરાવી હતી ટોડરમલે ગુજરાતમાં પંચાગો બનાવવા પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો ઔરંગઝેબ યુએન સંઘે વલ્ભી વિદ્યાપીઠની મુલાકાત ક્યારે લીધી હતી ઈસવીસન છસો એકતાલીસમાં વલભી વિદ્યાપીઠ કયા બૌદ્ધ સંપ્રદાયનું કેન્દ્ર ગણાતું હતું હેનિયાન વલ્ભી વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો આરબોએ ડૉક્ટર આંબેડકરને વિદેશમાં અભ્યાસ માટે કોણે શિષ્યવૃત્તિ આપી હતી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ અમદાવાદના માણેક ચોકમાં આવેલ ખાન જહાનની કબર હકીકતમાં કયા હિન્દુ રાજાની કબર છે તો એ સૌરાષ્ટ્રના રા ગંગાઝડીયા ઉર્ફે રા માંડલિકની કબર છે અમદાવાદના માણેક ચોકમાં આવેલ ખાન જહાનની કબર છે તે કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અઢાર ઓક્ટોબર ઓગણીસો ને વીસના રોજ ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી વઢવાણનો કિલ્લો કોણે બંધાવ્યો હતો સિદ્ધરાજ જયસિંહે અલાઉદ્દીન ખિલજીએ કોના કહેવાથી ગુજરાત પર આક્રમણ કર્યું હતું કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવના કહેવાથી કર્યું હતું દ્વિતીય જૈન ધર્મસભા ગુજરાતમાં કયા સ્થળે અને ક્યારે યોજાઈ હતી ઈસવીસન પાંચસો બારમાં વલભીમાં યોજાઈ હતી પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે ક્યારે ઉતર્યા હતા ઈસવીસન સાતસો અગિયારમાં અઢારસો સત્તાવનના સંગ્રામના કયા નેતાએ સંગ્રામમાં જોડાવવા માટે ગુજરાતની મુલાકાત લીધી હતી તાત્યા ટોપે જય શિખરી ક્યાં રાજ્ય કરતો હતો પંચાસરમાં રાજ્ય હતું જય શિખરીનું જે વનરાજ ચાવડાના પિતાશ્રી છે જય શિખરી ગુજરાત પ્રદેશમાંથી કોણ ચોથ ઉઘરાવતું હતું મરાઠાઓ ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ કહેવત સાથે કોનું નામ સંકળાયેલું છે દેવીનું પાટણની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન સાતસો છેતાલીસ માં કર્ણદેવ સોલંકીના શાસનકાળમાં કયો કાશ્મીરી કવિ અણહિલપુર પાટણની મુલાકાતે આવ્યો હતો બિલ્હણ સિદ્ધરાજ સોલંકીના શાસનકાળ દરમિયાન કયા કવિએ સહસ્ત્રલિંગ અને વડનગરની પ્રશસ્તિઓ રચી હતી કવિ શ્રીપાલે ભાવનગર શહેરની સ્થાપના કોણે કરી હતી ભાવસિંહજી પ્રથમે ઈસવીસન સત્તરસો ને ત્રેવીસમાં ભાવનગર શહેરની સ્થાપના કરી હતી નાગરોની કાન ભંભેરણીથી જૂનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાને કેદમાં પૂર્યા હતા રામ બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઓગણીસો અઠ્યાવીસ માં થયો હતો બારડોલી સત્યાગ્રહ કયા શાસકે ગુજરાતની રાજધાની પાટણથી ધોળકામાં ખસેડી હતી વીર ધવલ લોથલનો પ્રાચીન ટીંબો કયા ગામની નજીક આવેલો છે સરગવાડા ગામની નજીક આવેલો છે લોથલનો પ્રાચીન ટીંબો લોથલ કયા તાલુકામાં છે તો ધોળકા તાલુકામાં અને જિલ્લો પૂછે તો અમદાવાદ જિલ્લામાં છે જામનગરનું સૂર્ય ચિકિત્સાલય સોલેરિયમ કોણે બંધાવ્યું હતું જામ સાહેબ રણજીતસિંહજીએ બંધાવ્યું હતું મહાભારત અને પુરાણોમાં અનર્તની રાજધાની તરીકે કયા શહેરનો ઉલ્લેખ છે કુશસ્થલીનો ઉલ્લેખ છે કુમારપાળની વડનગર પ્રશસ્તિમાં વડનગરનો ક્યાં નામે ઉલ્લેખ મળે છે આનંદપુર ગુજરાતનો કયો પ્રદેશ લાટ તરીકે ઓળખાતો હતો મહીથી તાપી સુધી દક્ષિણ ગુજરાતનો પ્રદેશ છે તે લાટ તરીકે ઓળખાતો હતો સયાજીરાવ ગાય ગાયકવાડનું મૂળ નામ શું હતું ગોપાલ રાવ હતું ટોલેમી અને પેરી પ્લસે સૌરાષ્ટ્રનો ક્યાં નામે ઉલ્લેખ કર્યો છે સુરાસ્ટ્રીન આફ્રિકન સિદી જુજાર ખાનનું અમદાવાદ પર શાસન ક્યારે હતું ઈસવીસન પંદરસો અડસઠથી થી પંદરસો તોતેર સરખેજના રોજાનું બાંધકામ કોણે પૂરું કર્યું હતું મોહમ્મદ બેગડો સરખેજના રોજાને કોણે ગ્રીસના એક્રોપોલિસ સાથે સરખાવ્યો હતો લી કાર્બુજીયરે સત્તરમી સદીનો અમદાવાદનો સૌથી ધનવાન વેપારી કોણ હતો શાંતિદાસ ઝવેરી ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ કોણે બાંધી હતી વસ્તુપાળે ખંભાતમાં અગિયારસો ને અઠ્યોતેરમાં બાંધી હતી પ્રથમ મસ્જિદ હવે તમારી ટેસ્ટ જે વિડિયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછાય છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે તે પહેલાં જો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે જો એ ટેસ્ટ એ પછી પીડીએફ કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ પ્રથમ પ્રશ્ન છે ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ કોણે બાંધી હતી બીજો સરખેજના રોજાનું બાંધકામ કોણે પૂર્ણ પૂર્ણ કર્યું અથવા તો પૂરું કર્યું હતું બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો વઢવાણનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ એમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડિયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો નીચે મારો નંબર આપેલો છે એ નંબર ઉપર જીકે લખી વોટ્સઅપ કરી દેશો તો પણ હું તમને લિંક મોકલી આપીશ અને એ રીતે પણ તમે ગ્રુપમાં એડ થઈ શકો છો આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીશું નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો